લાલાવાડા ખાતે માં અમુદાની રજત જયંતિ મહોત્સવ અને 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવદત્તજીની ગિરિમયમય ઉપસ્થિતિ. વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતિ અને સામાજિક ઉત્કર્ષ અર્થે માં અર્બુદાની અમિત દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભાશયથી બનાસકાંઠા આંજના પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા આરવી પટોળ ઇંગ્લિશ મીડિયમ વિદ્યા સંકુલ લાલાવાડા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે યજ્ઞશાળામાં આહુતિ અર્પણ કરી માં અર્બુદાના આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યપાલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ચૌધરી સમાજની કદકાઠી જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત ભ્રમણમાં આવા ઊંચા પહોળા લોકો જોયા નથી. ચૌધરી સમાજના મૂળિયા રાજસ્થાન અને હરિયાણા પ્રદેશમાં છે. તેઓના પૂર્વજો ત્યાંથી સ્થળાંતર કરી માં અર્બુદાના આશીર્વાદથી ગુજરાતમાં વસ્યા છે. એ હકીકત જાણી તેમણે પોતાનુંપણું અનુભવ્યું હોવાનું જણાવી આપણે એક જ પરિવારના છીએ એમ કહ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચૌધરી સમાજના પરંપરાગત વ્યવસાય કૃષિ અને પશુપાલનની પ્રશંસા કરી આધુનિક ટેકનોલોજીને સમન્વય સાધી કૃષિને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. ખેતી અને પશુપાલન દુનિયાનું શ્રેષ્ઠ કાર્ય છે. વેદોમાં પણ કહ્યું છે કે ખેતી કરો એમ જણાવી રાજ્યપાલે બનાસ ડેરી અને ખેતી પશુપાલન ક્ષેત્રે ચૌધરી સમાજે આપેલા યોગદાનની પ્રશંસા કરી સમાજને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, નિમ્ન નોકરીનું ઉદાહરણ આપતા ખેતીને પવિત્ર કામ ગણાવ્યું હતું. આપણે સૌ ધરતી માતાના સંતાનો છીએ. ધરતીમાં આપણું પાલન પોષણ કરે છે. ખેતી અને પશુપાલન મહેનતના કામ છે અને પરસેવો પાડીએ ત્યારે માં અર્બુદા પરમાત્માના દર્શન થાય છે. એટલે જ ભારતમાં ખેતીને સર્વશ્રેષ્ઠ કામ ગણાવ્યું છે એમ જણાવી ચૌધરી સમાજની ખેતી પ્રત્યેની નિષ્ઠા અને સન્માન ભાવનાને બિરદાવી હતી. પ્રાકૃતિક ખેતી તેમજ ગાય આધારિત ખેતીના ફાયદા ગણાવી રાજ્યપાલે તેઓ પહેલા ખેડૂત છે પછી રાજ્યપાલ છે એમ જણાવી ચૌધરી સમાજના આગેવાનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવવા કિસાન સંમેલન યોજવા આહવાન કર્યું હતું, જેમાં તેઓ સ્વયં ઉપસ્થિત રહી કિસાનોને ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપશે અને કઈ રીતે ગાયની નસ્લમાં સુધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય એ નવીન પદ્ધતિ પણ જણાવશે એમ જણાવ્યું હતું. વધુમાં રાજ્યપાલે સહકારી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને કન્યા કેળવણી ક્ષેત્રે ચૌધરી સમાજે કરેલી પ્રગતિની પ્રશંસા કરી કોઈપણ સમાજની પ્રગતિનો આધાર શિક્ષા છે એમ જણાવી અન્ય સમાજોને શિક્ષણ અપનાવવા અનુરોધ કર્યો હતો. ચૌધરી સમાજના યુવાનોએ વ્યસનમુક્ત બનવા અપીલ કરી ખેતીની પરંપરા જાળવી રાખી શિક્ષણ થકી વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો. માં અર્બુદા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણ બદલ સમગ્ર સમાજનો આભાર માની માં અર્બુદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું જણાવી રજત જયંતિ મહોત્સવના આયોજન વ્યવસ્થાઓ જોઈ હર્ષની લાગણી અનુભવી હતી અને સમાજને સુંદર આયોજન અને તેની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે માં અર્બુદાની અસમ કૃપાથી માતાજીના રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રસંગે પ્રાકૃતિક ખેતીની હિમાયતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તેમણે ચૌધરી સમાજના ઇતિહાસની વાત કરતા કહ્યું કે આ સમાજ મૂળ રાજસ્થાન અને હરિયાણાથી આવીને ગુજરાતમાં સ્થાયી થયું છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ચૌધરી સમાજે માં અર્બુદા મહોત્સવનું ભવ્ય આયોજન કરીને મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દલિત સમાજ સહિત તમામ સમાજો અને જ્ઞાતિઓને આ યજ્ઞમાં જોડીને સામાજિક સમરસતાનું વાતાવરણ આ સમાજે ઊભું કર્યું છે. વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ કરતા અધ્યક્ષે જણાવ્યું કે વ્યસનોની બદીઓથી દૂર રહી તમામ સમાજને સાથે રાખીને ચાલીશું તો ચોક્કસ આગળ વધી શકાશે. બીજાના ભલામાં જ સમાજનું ભલું થશે તેવી ભાવનાથી સમાજનું કલ્યાણ થશે. આપણા સંવિધાને આપેલો હક અધિકારીનું પાલન કરવું તથા નિયમોનું પાલન કરીશું તો જ ધર્મનું પાલન કર્યું ગણાશે તેમ અધ્યક્ષે જણાવ્યું હતું. શુક્રાણા વાંચે, ZSTV બનાસકાંઠા.